हेलो विद्यार्थी मित्रों, आपणे आजे चैप्टर नंबर फर्स्ट बराबर एना स्वाध्यायना दाखलाओ तरफ आगळ वधीए छे। बराबर स्वाध्यायना दाखलानी अंदर बधा वात करीए तो फर्स्ट एक्जाम्पल छे कूलमना नियम आधारित। बराबर 2×10⁻⁷ कूलम अने 3×10⁻⁷ कूलम विद्युत भार धरावता अने एकबीजाथी हवामां 30 सेंटीमीटर अंतरे रहेला। तो पहला तो जे किंमतो आपेली छे लखी दईए आपणे। Q1 केटला आपेला छे 2×10⁻⁷ कूलम। Q2 केटला आपेला छे तो 3×10⁻⁷ कूलम। बराबर अने बन्ने वच्चेनुं अंतर केटलुं आपेलुं छे आपणे 30 सेंटीमीटर। तो 30 सेंटीमीटर ने पहला मीटरमां आपणे कन्वर्ट करीए तो आने 100 वडे बेटा भागी दईए एटले 0.3 मीटर आवशे। શું આવશે? 0.3 મીટર। અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? હવે બે વિદ્યુતભાર હોય અને અંતર હોય, બે વિદ્યુતભાર બરાબર Q1 અને Q2 અમને એની વચ્ચેનું અંતર જો r જેટલું હોય તો તેના વચ્ચે લાગતું વિદ્યુત બળ, બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ સૂત્ર શું હતું? F=K Q1 Q2/R² બરાબર, જેમાં K ની કિંમત ફિક્સ છે 9×10⁻⁹। બરાબર Q1ની કિંમત પણ ફિક્સ છે, અહીંયા આપેલી છે આપણે 2×10⁻⁷, Q2ની કિંમત પણ ફિક્સ આપેલી છે 3×10⁻²⁷ / R, મતલબ બંને વચ્ચેનું ડિસ્ટન્સ અંતર કેટલું આપેલું છે? 0.3 n² ચલો 9×2=18 બરાબર, અને ગુણ્યા 7 અને 7 14 થશે, આ ઘાતોનો સરવાળો થશે −14 થશે અને આ +9 છે તો +9 અને −14 કેટલી રહેશે? −5 કેટલી રહેશે? −5 અને 0.3² કરશો એટલે 9×10 કેટલી આવશે બેટા? 2 આવી જશે બરાબર, 9×10 કેટલી આવશે? 2 ટોટલ તમને મળી જશે બરાબર। આ 9×10⁻² આપણે અહીંયાથી ઘાત મળે છે બરાબર, તો 54 અને 9 આ તમને ખબર છે 9×6=54 થાય એટલે અહીંયા 6×10⁻ કેટલી આવશે? 3 એફ એટલે કે બળ છે, બળનો એકમ શું થાય? ન્યૂટન। હવે અહીંયા બંને વીજભાર કેવા છે? ધન વીજભાર છે એટલે આ બળ કેવું હશે? અપાકર્ષણ પ્રકારનું હશે। કેવું હશે? અપાકર્ષણ પ્રકારનું। તો પહેલો તમારો ફાઇનલ આન્સર આવે છે બરાબર 6×10⁻³ ન્યૂટન અપાકર્ષણ બળ બરાબર। ચલો બીજા દાખલા તરફ આગળ વધીએ। 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા −0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ। હવે આ દાખલો પણ કંઈક એના જેવો જ છે બરાબર, પરંતુ થોડી મેટર અલગ છે। જો તમને Q1 બેટા આપેલું છે, Q1 કેટલું છે? 0.4 માઇક્રોકુલમ એટલે કે 0.4×10⁻⁶ કુલમ થશે। ચલો Q2ની કિંમત કેટલી આપેલી છે? −0.8 માઇક્રોકુલમ તો −0.8×10⁻⁶ કુલમ થશે। માઇક્રો એટલે 10⁻⁶। નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ એટલે એફ તમને આપેલું છે, સ્થિત વિદ્યુત બળ આપેલું છે 0.2 ન્યૂટન બરાબર। તો પહેલો પ્રશ્ન છે એટલે આપણે એનું સોલ્યુશન લાવીએ કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું હશે। તો પહેલામાં તમારે આર શોધવાનો થાય અંતર બરાબર। ફરી એકવાર કુલમના નિયમ અનુસાર, કુલમના નિયમ મુજબ ચલો સૂત્ર શું થશે આપણી જોડે? F=K Q1 Q2/R² ચલો R² ને બેટા કરતા બનાવવામાંથી
तो आर स्क्वेर इज इक्वल टू शू थाय के क्यू वन क्यू टू अने डिवाइड बाय एफ। चलो बधीज किंमतों से अपनी जोड़े नौ गुणिया दस की नौ घात है, क्यू वन की किंमत बोलो तो 0.4 गुणिया दस की माइनस छ घात बराबर, अने क्यू टू की किंमत केटली है तो ब्रेकेट में लखीए माइनस 0.8 इंटू 10^2 माइनस 6 डिवाइड एफ, बड़नी किंमत है 0.2 बराबर है। चलो आर स्क्वेर आ बधानी कैलक्युलेटर में तमे गणतरी करजो बराबर, कले डायरेक्ट कैलक्युलेटर में तमारो आंसर आवशे 14.4 गुण्या 10^-3 શું આવશે 14.4 ગુણ્યા 10^-3 ઘાત બરાબર। હવે આજે તમારો આન્સર મળે છે એમાં સામેની સાઈડ બેટા આપણે નજર કરીએ તો શું છે, તો સામેની સાઈડની વાત કરીએ તો ત્યાં તો આપણે આપેલો છે વર્ગ આરનો સ્ક્વેર આપેલો છે બરાબર। હવે આર સ્ક્વેર આપેલો છે તો આપણે સામે પણ શું એ પ્રમાણે ગોઠવણી કરવી પડશે કે આનું વર્ગમૂળ નીકળી શકે। હવે આપણે વાત કરી હતી કે જ્યારે એકી ઘાત હોય બરાબર ત્યારે વર્ગમૂળ નીકળે નહીં, એટલે અહીંયા બેકી ઘાત કરવી પડે, કાં તો એક પોઈન્ટ આમ કરો આ બાજુ લઈને આવો, કાં તો એક પોઈન્ટ પાછળ લઈ જઈએ। આપણે 144નું વર્ગમૂળ 12 જાણીએ છીએ એટલા માટે આ પોઈન્ટને આ સાઈડ લઈ જઈએ છીએ, તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144 બોલો, આ સાઈડ પોઈન્ટ શિફ્ટ થાય તો ઘાત શું થાય ઘટે, એટલે 10^-4 થશે। ચલો આર સ્ક્વેર એમાં આર બરાબર, હવે ખબર છે તમને આનું વર્ગમૂળ બેટા કેટલું છે 144નું 12 અને 10^-4 છે એનું વર્ગમૂળ કાઢો એટલે 10^-2 આવશે, તો અંતરને આને શું લખી શકાય 0.12 લખી શકાય 0.12 મીટર। તો આ તમારો આન્સર છે બરાબર, કયા ભાગનો છે એ ભાગનો છે, હજુ બી ભાગ બાકી છે બરાબર। તો બી ભાગ માટે આપણે અહીંયા લખી દઈએ શું પ્રશ્ન પૂછ્યો છે, થિયોરેટિકલ પ્રશ્ન છે કે ભાઈ બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું, તો બીજા ગોળા પર આ એક નાનો ગોળો એટલે આ બીજા ગોળા પર, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે એટલે પ્રથમ ગોળાને લીધે બીજા ગોળા પર કેટલું બળ લાગે, તો બળમાં કોઈ ફરક પડે નહીં। કેમ, આપણે થિયરીની અંદર વાત કરી હતી ન્યૂટનના નિયમ ત્રીજા નિયમ અનુસાર બરાબર, સદિશ સ્વરૂપ જોયું ત્યારે મેં કીધું હતું કે આ બે ગોળાઓ જ્યારે પણ આપેલા હોય ત્યારે આ ગોળો જેટલું આના પર બળ લગાડે એટલો જ બીજો ગોળો પ્રથમ ગોળા પર બળ લગાડે, એટલે આ ક્યુ વન અને આ ક્યુ ટુ હોય તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર, ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ જે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એ જ લખીએ, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે કેટલું બળ લાગશે, આટલું જ બળ લાગશે, બળ બદલાશે નહીં, કારણ કે એક સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ હોય એટલા માટે 0.2 ન્યૂટન। પણ કેવું, આકર્ષણ કે અપાકર્ષણ, તો એક પ્લસ છે ઇજબારને બીજો માઇનસ છે, તો 0.2 ન્યૂટન આકર્ષણ પ્રકારનું બળ લાગશે, ક્લિયર બરાબર। એક્ઝામ્પલ આપણે બીજો પૂરો કરીએ છીએ, ત્રીજા એક્ઝામ્પલ તરફ બેટા આગળ વધીએ છે બરાબર। ત્રીજા એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખજો, એની અંદર ઘણી બધી એવી ગણતરી છે બરાબર, એસઆઈ એકમો અને પારિમાણિક સૂત્ર, જેને વ્યવસ્થિત યાદ હશે એને આ એક્ઝામ્પલમાં તકલીફ નહીં પડે બરાબર। ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 3। શું કીધું છે, કે ઈ સ્ક્વેર જી એમઈ એમપી ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો બરાબર। ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ, આપણે ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટક આખું કોષ્ટક જે તમને આપેલું એની અંદર તમે એનો ઉપયોગ કરી શકો એવું કહે છે, અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો, આ ગુણોત્તર છે એનું મૂલ્ય પણ તમારે શોધવાનું છે, આ ગુણોત્તર શું સૂચવે છે, આ ગુણોત્તર તમને શું બતાવે છે,
तो आवु कंईक आपणे जोयेलुं छे के ई स्क्वेर आपणे क्यू स्क्वेर लखीए छे अने जी एम ई अने एम पी बराबर तो जी एम वन एम टू एवुं लखीक आपणे सूत्र जोयेलुं छे तो आ छे ने बराबर पेलुं उपरनुं जे तमने आपेलुं छे सूत्र कोना माटे छे तो कि भाई आपणे आ पहेला चेप्टर अत्यारे जे चाले छे एनुं सूत्र छे विद्युतीय बळनुं सूत्र कूलम्बना नियम अनुसार અને નીચેનું જે સૂત્ર છે એ ગુરુત્વાકર્ષણ જે આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11 બરાબર 8 ચેપ્ટર નંબર 8 સોરી 11 સાયન્સનું ચેપ્ટર નંબર 8 બરાબર એમાં ગુરુત્વાકર્ષણનું જે આપણું ચેપ્ટર છે એનું સૂત્ર છે બરાબર તો એના બંને વચ્ચેનો સંબંધ તારવવાનો છે અને આ ગુણોત્તર પરિમાણ રહી છે એવું આપણે ચકાસવાનું છે તો આપણે પહેલાં ગુણોત્તર લખી દઈએ ચલો ગુણોત્તર આપણે કયો આપેલો છે કે E स्क्वेर डिवाइड बाय जी एम ई अने एम पी एम ई फॉर मास ऑफ इलेक्ट्रॉन अने एम पी फॉर मास ऑफ प्रोटॉन बराबर चलो एमांथी पहेला के नी किंमत आपणे जाणवी छे तो आपणी पासे बे सूत्र छे विद्युतीय बळनुं बेटा सूत्र शुं छे क्यू टू डिवाइड बाय आर स्क्वेर बराबर एवुं ने एवुं एक बीजुं सूत्र हतुं गुरुत्वाकर्षण माटे एम वन एम टू डिवाइड बाय आर स्क्वेर बराबर चलो आमाथी आपणे कोनी किंमत जोईए छे कोनो अचळांक जोईए छे के माटे तो के ने करता बनावीए तो आर स्क्वेर सामे जाय एटले शुं थाय एफ इंटू आर स्क्वेर क्यू वन इंटू क्यू टू बराबर चलो आमाथी बेटा जी ने करता बनावीए तो पण शुं थाय एफ इंटू आर स्क्वेर अने एम वन इंटू एम टू बराबर चलो एफ फोर फोर्स बराबर फोर्स माटे आपणे शुं करता था एफ इज इक्वल टू एम ए फाधर इज इक्वल टू मां बराबर चलो आना माटेनुं आपणे जोवा जोईए तो आ तो शुं छे दळ छे तो दळ माटे आपणे एम वन लखता था आना माटे एल वन अने टी माइनस टू याद करो मीटर प्रति सेकंड स्क्वेर आ बळनुं पारिमाणिक सूत्र छे जोजो खास आपणे पारिमाणिक सूत्रनो उपयोग करी अने आपणे तारववानुं छे बराबर चलो एफनी जग्याए आपणे लखीए शुं एम वन एल वन टी माइनस टू आ एफन मूँ आर स्क्वेर एट्ले अंतर अंतर एट्ले लंबाई वर्ग बराबर चलो हमें आगे बढ़ीए छे अपने अँ क्यू वन और क्यू टू है ये क्यू स्क्वेर कही दी चाले के नहीं पारिमाणिक सूत्र एने क्यू स्क्वेर कही दी आप चलो एवी रीते सेम अहीं करिए आप बराबर चलो एफ माटे बेटा शू है तो एम वन एल वन टी माइनस टू आर फोर लेंथ लेंथ माटे शू थशे आपणी जोड़े एल स्क्वेर चलो एम वन एम टू मास छे मास मास एटले दळ दळ माटे शू लईए छे आपणे कैपिटल एम नो स्क्वेर चलो आने आपणे थोड़ू सादुरूप आपीए तो एम वन चलो आ वन अने आ टू एटले घात आधार सरखो घातांकोनो सरवाळो एटले एल नो क्यूब थशे आ टी नी माइनस टू थाय क्यू ऊपर गया एटले क्यू रेस टू माइनस टू थाय चलो सेम एवी रीते अहीं करो शू थशे तो कि भाई आ एम ऊपर जाए तो आधार सरखो एटले घातांकोनी बादबाकी थाय तो आ वन अने आ माइनस टू एटले एम माइनस वन क्लियर चलो आ शू थशे तो एल नो क्यूब बराबर आ वन अने आ टू एटले क्यूब थई गया आ टी रेस टू माइनस टू बराबर तो आ के नुं पारिमाणिक सूत्र मळ्युं तमने અને આ જીનું પારિમાણિક સૂત્ર મળ્યું બરાબર ચલો મૂકીએ ગુણોત્તરની અંદર ચલો કેનું પારિમાણિક સૂત્ર શું છે તો એમ વન એલ ક્યુબ ટી માઇનસ ટુ અને ક્યુ માઇનસ ટુ બરાબર અને ઈ સ્ક્વેર ઈ એટલે વિદ્યુતભાર માટે આપણે બેટા શું કહીએ છીએ ક્યુનો સ્ક્વેર બરાબર ચલો જીનું પારિમાણિક સૂત્ર શું મળ્યું એમ માઇનસ વન એલનો ઘન અને ટી માઇનસ ટુ ખ્યાલ આવે છે ચલો એની સાથે આપણે એમ વન અને એમ ટુ છે ધેટ મીન્સ શું થયું આપણી જોડે એમ વન અને એમ ટુ જ માસ ઓફ ઇલેક્ટ્રોન ને માસ ઓફ પ્રોટોન એટલે માસ કેટલી વખત છે બે વખત એક વખત અને બે વખત એટલે માસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો તો એમ વન ઓવરઓલ આપણે ગણીએ તો જોજો હવે ખાસ આ એમ વન થયું બરાબર પછી એલનો શું છે આપણી જોડે ઘન છે કે નહીં પછી ટી રેસ ટુ કેટલા છે ટી રેસ ટુ માઇનસ ટુ અને આ માઇનસ અને પ્લસ એટલે આ શું થઈ જશે કેન્સલ ઓકે ચલો આગળ વધીએ આ કેટલી ઘાત છે માઇનસ વન અને આ બે ઘાત છે એટલે આ કેટલી થશે ટોટલ આપણી પાસે માઇનસ પ્લસ વન થઈ જશે આધાર સરખો ઘાતાંકોનો સરવાળો આ એલનો ઘન તો એજ ઇટ ઇઝ રહેશે
અને t ની માઈનસ 2 t ની માઈનસ 2 ચલો આને ઉપર લઈ જઈએ તો m 0 1 માઈનસ 1 એટલે 0 l પણ 0 આ પણ 0 અને એક આપણે ભૌતિક રાશિ લીધી હતી q આની અંદર q પણ આપણે એડ કરી તો q પણ 0 ધેટ મીન્સ સાબિત થઈ ગયું કે આ ગુણોત્તર એ પરિમાણ રહિત છે કેવો છે પરિમાણ રહિત છે બરાબર તો આ રીતે તમારે સાબિત કરવાનું છે હવે આ ગુણોત્તરનું મૂલ્ય શોધો અને આ ગુણોત્તર શું સૂચવે છે બરાબર તો મૂલ્ય હું તમને શોધતા અહીંયા શીખવાડું છું આ ગુણોત્તરનું મૂલ્ય એટલે બહુ ઈઝી છે કેલ્ક્યુલેટરમાં તમારે ગણતરી કરવાની છે હું કિંમતો મૂકી દઉં છું 9 ગુણ્યા 10 ની 9 ઘાત k ની કિંમત ફિક્સ છે આની બેટા કેટલી છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત એનો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય જી જી ની કિંમત કેટલી છે યાદ કરો 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત ખ્યાલ આવે છે હવે તમારે માસ ઓફ ઇલેક્ટ્રોન તો 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત યાદ રાખો અને માસ ઓફ પ્રોટોન 6.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત બરાબર આની તમારે ગણતરી કરવાની છે એટલે આનો બીજો પ્રશ્ન પૂર્ણ થશે બરાબર હવે આ ગુણોત્તર તમે સોચશો બરાબર તો એના ઉપરથી તમને એટલો ખ્યાલ આવશે કે આને જો હું આર સ્ક્વેર વડે ડિવાઈડ કરું બરાબર ઉપરનાને તો કે ઈ સ્ક્વેર ડિવાઈડ બાય આર સ્ક્વેર થાય નીચે પણ હું આર સ્ક્વેર વડે ડિવાઈડ કરું તો એમ ઈ ડિવાઈડ બાય શું થશે એમ પી અને ડિવાઈડ બાય આર સ્ક્વેર થશે તો આને ફોર્સ ઇલેક્ટ્રિક ફોર્સ કહેવાય અને આને કયું ગ્રેવિટેશનલ ફોર્સ કહેવાય બોલો તો ઇલેક્ટ્રિક ફોર્સ વધારે હોય કે ગ્રેવિટેશનલ ફોર્સ વધારે હોય એટલે કે વિદ્યુતીય બળ વધારે હોય કે ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય તો છેલ્લે લખવાનું થાય આપણે બરાબર કે આ ગુણોત્તરને જો આપણે આર સ્ક્વેર વડે ડિવાઈડ કરીએ લખવાનું મીન્સ કે આ રીતે જ લખવાનું બરાબર તો આ ઉપર બળ કયું મળે છે તમને તો લખવાનું ઉપર કયું બળ મળે છે વિદ્યુતીય બળ મળે છે અને નીચે કયું બળ મળે છે ગુરુત્વાકર્ષણ બળ મળે છે એટલે કે ગુરુત્વીય બળ મળે છે બરાબર તો વિદ્યુતીય બળની માત્રા હંમેશા ગુરુત્વાકર્ષણ બળની માત્રા કરતાં વધારે જ હોય એટલે કોણ વધારે સ્ટ્રોંગ થયું વિદ્યુતીય બળ હંમેશા સ્ટ્રોંગ હોય કેમ કારણ કે વિદ્યુતીય બળ છે બરાબર એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું હોય છે બરાબર અને ગુરુત્વાકર્ષણ બળની જે આપણે ચર્ચા કરીએ છે બરાબર ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરીએ તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળમાં તમે જો રકમમાં જ તમને આપેલું છે એમઈ અને એમપી એટલે પ્રોટોન અને ન્યુટ્રોન સોરી પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું છે કે નહીં બરાબર એટલે સ્થિત વિદ્યુત બળ એનું મૂલ્ય હંમેશા ગુરુત્વાકર્ષણ બળ કરતાં શું હોય છે વધારે હોય છે શું હોય છે વધારે હોય છે ઓકે ચલો તો આપણે ત્રણ એક્ઝામ્પલ બેટા આજે સોલ્વ કર્યા વ્યવસ્થિત ઘરે સોલ્વ કરજો બરાબર આની અંદર કોઈ પણ ડાઉટ્સ હોય તો ડાઉટ્સ મને પર્સનલ નંબર પર તમે પૂછી શકો છો બરાબર એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ થોડો લેન્ધી છે બરાબર પણ હાર્ડ નથી એક્ઝામ્પલ થોડો લેન્ધી કહી શકાય પણ હાર્ડ નથી ત્રણ એક્ઝામ્પલનું વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ વેરી મચ